લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા હલ્દી કુમકુમનો કાર્યક્રમ યોજાયો હતો। લિંબાયત સ્થિત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી લગાતાર મહિલા મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। મહારાષ્ટ્રની પરંપરા મુજબ ઉજવાતા હલ્દી કુમકુમના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી પૂરા ઉત્સાહથી ઉજવણી કરી હતી। સોમવારે યોજાયેલા આ કાર્યક્રમમાં 16,000 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને આ તમામ મહિલાએ પોતાના પતિની લાંબી આયુ માટે એકબીજાને હલ્દી કુમકુમ લગાડી શુભેચ્છાઓ આપી હતી અને સાથે કંઈક ભેટ પણ આપી હતી। કેમેરામેન મોશિંગ ચેક સાથે રાજેન્દ્ર બાગલ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત। આજે જે હલ્દી કુમકુમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, કયા માણસો ઉપસ્થિત રહ્યા હતા? આજે લિંબાયત વિધાનસભા ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા દર વર્ષની જેમ હલ્દી કુંકુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીંયા આજના હલ્દી કુંકુ કાર્યક્રમમાં લગભગ 16,000 થી 17,000 જેટલી લેડીઝ મહિલાઓ અહીંયા ઉપસ્થિત રહેલી હતી ને હલ્દી કુંકુ કાર્યક્રમમાં શુભેચ્છા આપી હતી। આ કાર્યક્રમમાં આપણા શહેર અધ્યક્ષશ્રી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી નીતિનભાઈ ભજીયાવાલા, સાંસદશ્રી, સુરતના સાંસદશ્રી દર્શનાબેન જરદોશ, લોકસભાના નવસારી લોકસભાના ધારાસભ્યશ્રી સી આર પાટીલ, અરે સાંસદ સભ્યશ્રી સી આર પાટીલ સાહેબ, ઉપદંડકશ્રી અજયભાઈ ચોકસી, મહામંત્રીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને ઉધના અને લિંબાયત વિધાનસભાના બધા જ કોર્પોરેટરશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। જે કાર્યક્રમનો રૂપરેખા કઈ રીતે શરૂઆત થઈ રહી હતી અને જે જીતુભાઈ આવવાના હતા એમનો કેમ નથી આવ્યો? આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી કાર્યક્રમમાં આવવાના હતા, પણ એમણે કંઈ મીટિંગ, અર્જન્ટમાં મીટિંગ આવી ગયા હોવાથી એ આવી નહીં શક્યા, એમણે શુભેચ્છા પાઠવી છે।